નમો નારાયણ બેન, ચપટી કરાવજો ને. નમો નારાયણ બેન. ઉભા રહ્યો મહારાજ, મારે તમને કઈક પૂછવું છે. શું પૂછવું છે, બોલો ને. મહારાજ, તમે શાસ્ત્રો વાંચ્યા હશે, પુરાણો પણ વાંચ્યા હશે, તો શું આજના જમાનામાં ચમત્કાર બને ખરા? શું દેવી દેવતાઓ આજે પણ ચમત્કાર કરે છે? હા બેન, જો આપણા મનની અંદર દેવી દેવતાઓ પ્રત્યે સાચી શ્રદ્ધા હોય ને તો આવા ચમત્કાર બને છે. પણ તમે કેમ મને આવું બધું પૂછો છો? શું તમારી સાથે આવું કઈ બન્યું છે? મહારાજ, મને પાકી ખબર છે કે થોડાક દિવસ પહેલા અમારા ઘરમાં 1 રૂપિયો પણ ન હતો અને કબાટમાંથી 1,000 રૂપિયા નીકળ્યા. અને મહારાજ, કાલે તો કેવો ચમત્કાર થયો! મારી દીકરીએ કોડિયામાં પાણી રેડ્યું ને તો પણ દીવો થઈ ગયો. અને આ બધું શું થઈ રહ્યું છે એ મને કઈ સમજાતું નથી. બેન, એ કોડિયામાં તમારી દીકરીએ જ પાણી પૂર્યું હતું? હા મહારાજ, મારી દીકરીએ જ પાણી પૂર્યું હતું અને દીવો થયો હતો. બેન, આ તમારી દીકરીના પગમાં પદમ છે, આ કોઈ સાધારણ કન્યા નથી. નક્કી નક્કી આ કોઈ દેવીનો અંશ હોવો જોઈએ. નમો નારાયણ. બા, શું થયું છે? આમ તમારું મોઢું કેમ પડેલું છે? હું કરું વહુ બેટા? હા જો ને, હરામીનો દારૂડિયો કેશો, હા તારી પાસેથી 1,000 રૂપિયા લઈ ગઈ હતી ને એ ઝૂંટવીને લઈ ગયો ને દારૂ પી ગયો. ઘરમાં અનાજનો એકે દાણો નથી, બધા ડબ્બા ખાલી છે, લોટય નથી. શું કરું હવે હું? બા, મેં તમને 1 વાર તો 1,000 રૂપિયા આપ્યા હતા અને અત્યારે મારી પાસે નથી. હું જ્યાં નોકરીએ જાઉં છું ને ત્યાંથી ને હજી મારો પગાર નથી થયો. મને ખબર છે બેટા, આજે હું તારી પાસે રૂપિયા માંગવા નથી આવી. મને રૂપિયા માંગતા શરમ આવે છે, પણ જો તું આજે થોડુંક મને કરિયાણું આપી દે ને તો મારે અઠવાડિયું નીકળી જાય. બા, તમારી વાત તો સાચી છે, પણ અત્યારે મારા ઘરમાં તો ખાલી અમારા બેને થાય એટલું જ કરિયાણું છે. મમ્મી, તમે ખોટું ન બોલો, આપણા ઘરમાં આખો લોટનો ડબ્બો પડ્યો છે. આ તું શું બોલે છો, એ બધા ડબ્બા તો ખાલી પડ્યા છે. ના મમ્મી, લોટના ડબ્બા તો ભરેલા છે, હાલ હું તને દેખાડું. જો મમ્મી, આમાં બેટા ડબ્બો તો ખાલી છે, જો આવ ખાલી છે. પૂજા બેટા, આ ડબ્બો તો ખાલી હતો ને? ના મમ્મી, તું ભૂલી ગયો હશ, આની અંદર લોટ તો હતો જ. પણ બેટા, કદાચ તને ચિંતામાં ભૂલાઈ ગયું હશે. પૂજા સાચું જ કહે છે. સારું બેટા, તો આ લોટનો ડબ્બો લઈ જાઓ. પૂજા બેટા, આ કેવી રીતે બધું બન્યું? અને હા, ડબ્બામાં લોટ તો હતો જ નહીં, તો ક્યાંથી આવ્યો આ? ચાલ તું મારી સાથે. તને આપણા કુળદેવી મહાકાળી માના સોગંદ છે. સાચું બોલ, આ બધું કઈ રીતે બન્યું? તું કઈ સાધારણ છોકરી નથી, તું કોણ છો કે મને? મમ્મી,
ધરતી પર જન્મેલા માણસ સાધારણ નથી. જો બેટા, તું મને તારી વાતમાં મૂલઝાવીશ નહીં. તું મને સાચું કે તું કોણ છો? મમ્મી, હું તમારી દીકરી પૂજા જ છું. નહીં, તું પૂજા નથી, તું કોઈ દેવી શક્તિ છો, ચમત્કારી છોકરી છો તું. હે મારી મહાકાળી માં, હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું કે તમે મને જણાવો કે આ છોકરી કોણ છે. બેટા, આ તારી દીકરી કોણ છે એ હું તને કહું. પપ્પા, તમે? હા બેટા, આવો આવો. પપ્પા, કેમ આમ અચાનક? અરે બેટા, ઘણા દિવસથી તારું મોઢું નહોતું જોયું ને, તો મને બહુ ચિંતા થતી હતી, તો મને થયું કે ચાલ આટો મારતો આવું. પપ્પા, તમે હમણાં કહ્યું કે હું પૂજા વિશે કહું છું, તો તમે પૂજા વિશે શું જાણો છો એ મને કહો. બેટા, તારા પતિના મૃત્યુ પછી 16 દિવસ પછી તું પિયર આવી હતી સાડલો બડાવા, અને તને એ વાતની તો ખબર છે ને કે ત્યારે તું 2 દિવસ રોકાણી હતી. મને તારી બહુ ચિંતા થતી હતી કે હવે તારું શું થશે, પણ એક દિવસ હું માતાજી પાસે 2 હાથ જોડીને તારા સુખની ભીખ માગતો હતો ને, ત્યાં અચાનક પૂંજા મારી પાસે આવીને બેસી ગઈ અને મને કહ્યું કે તમે મારી મમ્મીની ચિંતા કરો છો ને, હું મારી મમ્મીને કાંઈ નહીં થવા દઉં. અરે બેટા, તું તો નાનું છોકરો કહેવાય, તું શું તારી મમ્મીનું ધ્યાન રાખવાની હતી? બેટા, મેં એ જ દિવસે બધું જ જોઈ લીધું કે તારી દીકરી કોઈ સામાન્ય છોકરી નથી, પણ એ ખરેખર આ દીકરી દેવીનો અવતાર છે. બેટા, હવે તું બસ કર, આ તારું રૂપ સંકેલી લે, મને ડર લાગે છે. હે માતાજી, તમે મારા પર કૃપા કરીને તમે મને દર્શન દીધા. દીકરી, હું તારા મનની ભ્રમણા ભાંગવા આવી છું. તું તારી દીકરીને વારંવાર પૂછે છે ને કે તું કોણ છે, આજે હું એનો જવાબ આપવા આવી છું. બેટા, દીકરી, આ પૂજા તારી જ દીકરી છે, તું મારી ઉપાસક છે, તું મારી પરમ ભક્ત છે, અને તારું દુઃખ મારાથી જોવાતું નથી, અને એટલે જ તારી દીકરીમાં મેં મારું તેજ મૂક્યું છે. માં, તમે કેટલા દયાળુ છો, તમે મને વગર માંગે ઘણું બધું આપી દીધું છે. ઘણી ખમ્મા માં, ઘણી ખમ્મા. દીકરી, તું જરાય ચિંતા ના કરીશ, તારી દીકરીના શરીરમાં હું અંશ બનીને સદાય તારી રક્ષા કરીશ. ફિકર મારા ઘરની બેડાલ,
પૈસા વગર મને દારૂ નથી આપતો, આપ મને પૈસા આપ મને. હું તને રૂપિયા નહીં આપું, મારી પાસે એક રૂપિયા નથી. તું ઘરમાંથી બહાર નીકળ, બસ નીકળ. તારી જાતની ડોસી તું મને ના પાડે છે હે? મને બધી ખબર છે કે આ ઘરમાં તિજોરીમાં કેટલા રૂપિયા રાખ્યા છે. નહીં આપે ને, હું મારી જાતે લઈ લઈશ, મારી જાતે લઈ લઈશ રૂપિયા. સાલી હું જોઉં છું હવે. એમાંથી રૂપિયા લઈને તો ખાલી હો 200 રૂપિયા પડ્યા છે, ખાવા આટું રાખ્યા છે. નહીં